શિવની આરાધના કરવાનો મહત્વનો મહિનો એટલે શ્રાવણ મહિનો, જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે ત્યારે સમગ્ર કચ્છમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સૌ ભક્તો શંકર ભગવાનની આરાધના કરવા મંદિરે દર્શન કરવા જાય છે। ભુજના મુંદ્રા રિલોકેશન સાઇટ વિસ્તારની મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી હતી। બે વર્ષ પહેલાં કોરોના કાળમાં પણ મહિલાઓ દ્વારા સામાજિક અંતર રાખીને શ્રાવણ માસની ઉજવણી કરાઈ હતી, જેમાં સમગ્ર વિશ્વ કોરોના કાળમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરાઈ હતી। તો હાલમાં ગૌવંશમાં ચાલી રહેલા લંપી સ્કિન ડિસીઝ રોગને કારણે ગૌવંશોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની માટે પણ શ્રાવણ માસ દરમિયાન પ્રાર્થના કરવામાં આવી હતી। આ ઉપરાંત મહિલાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે મહિલાઓ તમામ વસ્તુઓ પ્લાસ્ટિકના ઝબલામાં નાખીને ફેંકે છે, ત્યારે મહિલાઓને આ ઝબલાનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું હતું। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે મહિલા વિમળાબેન ઠક્કરે વાત કરી હતી। ઓમ નમઃ શિવાય। મારું નામ વિમળાબેન મહેશભાઈ ઠક્કર છે। હવે અમે આજરોજ શ્રાવણ મહિનો ચાલુ થયો છે, તમે મુંદ્રા રિલોકેશન સાઇટની બહેનો ત્રિકોણ ગાર્ડનમાં બેસીને બધા એક મહિના સુધી સતત ભગવાન શંકર ભગવાનને રીઝવતા હોઈએ છીએ। તો આજથી અમે બધું ચાલુ કરીએ છીએ। તો હવે આપણે જોઈએ કે શંકર ભગવાને, એક તો કોરોના કાળ બે વર્ષ પહેલાં પણ કોરોના કાળ થયો હતો ત્યારે પણ અમે બધી બહેનો દૂર બેસીને પણ શંકર ભગવાનને એ જ પ્રાર્થના કરતા હતા કે સદા બધા ઘરનું સ્વાસ્થ્ય સારું રહે, બધી બહેનો સતત સત્સંગ કરે। અને બીજું કે અત્યારે આપણે જોઈએ છીએ કે ગાયોમાં બીમારી નીકળી છે, તો એ ગાયોની બીમારી પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ એ દૂર જતી રહે। ને બીજું કે બહેનોને એટલી પ્રાર્થના કરીએ છીએ કે જે ઝબલામાં કચરો ભરીને જે નાખે છે ને એ કચરો બંધ કરે, અને ગાયોનું સતત શ્રવણ, આપણે ગાયોનું દૂધ પીતા હોઈએ છીએ, ગાયોનું સ્વાસ્થ્ય સારું રહે એ જ આપણા માટે વધારેમાં વધારે સારું છે। અને અમે જે બધી બહેનો છેલ્લે મહેમાન સ્તુતિ કરી અને ભગવાન હાથમાં શંકર આપણે બીલીપત્ર રાખીએ છીએ અને એ શંકર ભગવાનને અમે ચડાવતા હોઈએ છીએ બધી બહેનો। આ મહિનામાં શંકર ભગવાનને રીઝવવાનો મહિમા હોય છે કે શંકર ભગવાન જેટલું બધાને વિનંતી સાંભળે, પ્રાર્થના સાંભળે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રાર્થના। મારું નામ રાજીવ અંજારિયા છે અને અત્યારે આ પ્રસંગે જે અત્યારે આ બહેનોએ બોલ્યા કે ગાય માટે, તો એનામાં એક વસ્તુ એ મારે કહેવાની છે કે આયુર્વેદના એક નિયમ પ્રમાણે દરેકને એનો ખોરાક હોય છે, તો ગાયોને અત્યારે ઘણા લોકો ધોણ ખવડાવે છે, મતલબ કે જમવામાં એઠવાડ વધે, તો એની અંદર તેલ મસાલા હોય છે એ ગાયોને સુપાચ્ય નથી, અને અત્યારે જે ગાયો આ પ્લાસ્ટિકને ખાઈ રહી છે એને કારણે જ આ બીમારી જે છે એ વધી છે। તો એમાં મારી એ પણ વિનંતી છે કે ગાયોને તમે આપો તો લીલો ચરો આપો કે સૂકો ચરો આપો, એવું કાંઈ આપો, પણ એને કોઈ તેલનો ભાગ હોય કે મસાલાનો ભાગ હોય એવું કોઈ એઠવાડ એને ના આપો, જેથી એને આ રોગથી બચી શકે, બસ એવી જ મારી વિનંતી છે।